નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારમાં વાત કરીશું એટીએસની મોટું કામયાબીની. જી હા દર્શક મિત્રો, જે રીતે ઉડતા પંજાબ બનાવવાની કોશિશો થઈ રહી છે ગુજરાતને, એનું મોટું પર્દાફાશ એટીએસ દ્વારા કરવામાં આવ્યું છે. સિંદ્રોડની ફેક્ટરીમાંથી એટીએસ દ્વારા 478 કરોડનું ડ્રગ્સ પકડવાના મામલે પોલીસે 5 આરોપીની કરી હતી ધરપકડ. આજે આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યું છે અને આજે નામદાર કોર્ટ દ્વારા તમામ આરોપીને 8 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આ ડ્રગ્સની જે ચેન છે એ એટીએસ દ્વારા તોડવામાં આવી છે. સાવલીથી લઈને સિંદ્રોડ પાસે જે ફેક્ટરી પકડાવી છે એમાં હજુ નામ ખુલશે દર્શક મિત્રો. અને જે રીતે આ ચેન ચલાવવામાં આવી રહી છે, જે રીતે ડ્રગ્સનું આખો મામલો એટીએસે બહાર કાઢ્યો છે, એનાથી લાગી રહ્યો છે કે આ ડ્રગ્સની જે લિંક છે કંઈક ને કંઈક બહારથી પણ તાર જોડાઈ રહ્યા છે. અને એના જ મામલા આજે 5 આરોપીને કોર્ટમાં રજૂ કર્યું છે અને કોર્ટે, નામદાર કોર્ટે 8 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. જે વડોદરા નજીક સિંદ્રોડ ગામ પાસે ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી હતી અને ખેતરની અંદર મેફેડ્રોન ડ્રગ્સ બનાવવાનું કામકાજ 5 આરોપીઓ કરતા હતા, તે 5 આરોપીઓને એટીએસ ગાંધીનગર અમદાવાદ મારફતે પકડવામાં આવેલા છે. એ પકડાયા પછીથી તપાસ કરતા આ 5માંથી 3 આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ છે. એટીએસે આ મુદ્દામાલ જે બનાવવામાં આવતો હતો તે કોના કહેવાથી બનાવવામાં આવતો, એ બનાવવા માટે કોણ ફંડિંગ કરતું હતું, આ મુદ્દામાલ જે આટલી મોટી માત્રાની અંદર બનાવવામાં આવેલો છે, એટીએસે રેડ દરમિયાન 477 કરોડ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરેલો છે, આ કોને વેચાણ કરવાનો હતો, આ મેફેડ્રોન ડ્રગ્સ ક્યાં ક્યાં સપ્લાય કરવાનું હતું, આ ફંડિંગ કરવાની અંદર આંતરરાષ્ટ્રીય કોઈક સંગઠનો આમાં સામેલ છે કે નહીં, આંતરરાજ્ય સંગઠનો કોઈ સામેલ છે, આ તમામ બાબતની તપાસ એટીએસ કરવા માંગે છે, જેથી નામદાર કોર્ટ સમક્ષ આજરોજ 14 દિવસના રિમાન્ડ તમામ આરોપીઓ માટેના માંગણી કરવામાં આવેલા છે. આ ફંડિંગ અને કોને કોને પૈસા આપવાના, ક્યાંના વેચાણ કરવાનું, આનામાં કોઈ સ્થાવર મિલકત, જંગમ મિલકત આરોપીઓ મારફતે ખરીદવામાં આવેલી છે કે નહીં, એ તમામ પ્રકારની તલપરસી તપાસ પોલીસ વિભાગ મારફતે થાય અને એના માટે તપાસ કરનાર અધિકારીએ 14 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવેલી છે. આ માદક પદાર્થથી સમાજની અંદર એટલી બધી ખરાબ અસર થતી હોય છે, આ એક અસામાજિક પ્રવૃત્તિ છે જેનાથી યુવાધન શારીરિક રીતે પણ બરબાદ થતો હોય છે, આર્થિક રીતે પણ બરબાદ થતો હોય છે અને એક યુવાન એક કુટુંબમાંથી બગડે તો આખા ફેમિલી ઉપર એની અસર થતી હોય છે. આમ આ સમાજ વિરોધી ખૂબ જ ગંભીર પ્રકારનો ગુનાહિત પ્રવૃત્તિ છે અને સખત હાથે ડામી દેવા માટે એટીએસે આ રેડ કરેલી છે અને એ રેડમાં જે આરોપીઓ પકડાયેલા છે તેઓને 14 દિવસના જ્યુડિશિયલ રિમાન્ડ 14 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવેલી છે.